સ્ટુડન્ટ, વેલકમ ટુ સેફ્રોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ. તો આજે આપણે ભણીશું ગુજરાતી ધોરણ. તો ચિત્ર જુઓ, શબ્દો વાંચો અને લખો. તો આપણને શેનું ચિત્ર આપ્યું છે? ડૉક્ટર. ડૉક્ટર એટલે એનું ગુજરાતીમાં શું કહેવાય? વૈદ. વૈદ એટલે ડૉક્ટર. પછી બીજું ચિત્ર જેનું આપ્યું છે, પપૈયું. ફ્રૂટ છે, બધાએ જોયેલું હોય, બધાએ ખાધેલું હોય એટલે પપૈયું. ઇંગ્લિશમાં શું કહેવાય? પપૈયા. તો આ તમારે જો વેદ લખેલું છે એની એ જ રીતે તમારે નીચેની લાઇનિંગમાં લખવાના રહેશે. વેદ, 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 પપૈયું, પપૈયું, પપૈયું. હવે વાંચો અને લખો. તો કેઈ, 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 કેઈ એટલે ક, કમળનો ક, એની ઉપર બેવા. કેઈ, કેઈ, કેઈ. ખે, ખેઈ, ખેઈ. ગેઈ, ગેઈ, ગેઈ. ઘેઈ, ઘેઈ, ઘેઈ. પછી ચે, ચે, ચે. છે, છે, છે. જય, જય, જય. જય, જય, જય. પગલું થઈ ગયું આ આપણું સ્ટેપ 8. હવે સ્ટેપ 9. તો સ્ટેપ 9માં ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. તો મૈયા એટલે મધર, માં, મમ્મી, આપણે જે કહીએ એ મૈયા. તો મૈયાને નીચે આપણે શબ્દો લખવાના છે. તો નીચે જે રીતે આપે એ રીતે તમારે શબ્દો નીચે લખવાના છે. તો મૈ, સોલ્જર, આર્મી, કંઈ બી આપણે એને કહી શકીએ. તો સૈનિક, સૈનિક, સૈનિક. પછી આપ્યું છે આપણને, વાંચો અને લખો. ટપાલીનો ટ, ટે, ટે, ટે. થળિયાનો ઠ, ટે, ઠે, ઠે. ડબલાનો ડ, ડે, ડે, ડે. ઢેલનો ઢ, ઢે, ઢે, ઢે. બ, બ, અણનો અણ, અણે, અણે, અણે. ત, તપેલીનો ત, તે, તે, તે. થે, થે, થે. દે, દે, દે. તો આ હતા આપણા શબ્દો, સ્ટેપ 10. ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. તો શેનું ચિત્ર આપ્યું આપણને? પૈસા. પૈસા એટલે મની. 50 પૈસાના સિક્કાનું તમને ચિત્ર આપ્યું છે. અત્યારે તો તમને આ 50 પૈસાના સિક્કા જોવા નહીં મળે. આ શું, પહેલાં ટાઈમમાં 50 પૈસાના સિક્કા જોવા મળતા હતા, હવે નથી મળતા. પછી પૈસા, પૈસા, પૈસા. તો તમારે નીચેની લાઇનમાં પૈસા, પૈસા, પૈસા લખવાનું રહેશે. પછી બીજું ચિત્ર શેનું આપ્યું? ગવૈયા. ગવૈયા એટલે સિંગર. તમે અત્યારે ટીવીમાં જોતા જ હશો કે લોકો ગીત ગાતા હોય એને શું કહેવાય? ગવૈયા કહેવાય. ગવૈયા, ગવૈયા, ગવૈયા. એ જ રીતે તમારે નીચે લખવાનું રહેશે. ધ્યેય, ધ્યેય, ધ્યેય. તે, ને, ને, ને. પે, પે, પે. ફે, ફે, ફે. પછી વાંચો અને શબ્દો લખો. તો શું આપ્યું આપણને? દેવ, ચૈત્ર, મૈત્રી, તેલી, છૈયા. આ શું થઈ ગયા આપણા શબ્દો અને સ્ટેપ 10. સ્ટેપ 11. તો ચિત્ર જુઓ, શબ્દો વાંચો અને લખો. તો શેનું ચિત્ર આપ્યું? પૈડાનું. પૈડું એટલે વ્હીલ. પૈડું,
सेमा सेमा आओ, साइकल, बाइक, गाड़ी, कार, ट्रेक्टर, मतलब जे भी साधन हो एमां आपणा व्हीलनी जरूर पड़े, એટલે પૈડાની જરૂર પડે. તો પૈડું પૈડું પૈડું. પછી શું આપ્યું આપણને? તૈરાક. તૈરાક એટલે સ્વિમર, જે તરતું હોય ને નદીમાં કે સ્વિમિંગ પુલમાં જે તરતું હોય ને એના તૈરાક કહેવાય, કે સ્વિમર, જે સ્વિમ કરતું હોય એને. તો તૈરાક તૈરાક તૈરાક. પછી વાંચો અને લખો. તો વાંચો અને લખોમાં બકરીનો બ આપે છે, તો બે બે બે. પછી ભમરડાનો ભ, ભે ભે ભે. મમરાનો મ, મે મે મે. યતિ બાવાનો ય, યે યે યે. પછી વૈશાખ, કૈલાશ, ભૈરવ, રયત. તો આ થઈ ગયા આપણા શબ્દો જે તમારે નીચેની લાઇનિંગમાં લખવાના છે. પછી આવશે, આ હતું આપણું સ્ટેપ સ્ટેપ 11. હવે સ્ટેપ આવશું 12 આવશું આપણે. તો સ્ટેપ તો વિદ્યાર્થી તો હવે આવશું સ્ટેપ 12. તો ચિત્ર જુઓ, શબ્દ વાંચો અને લખો. શું આપ્યું? ભાઈ યા એટલે બ્રધર, બ્રધર એટલે ભાઈ, ગમે તે કહી શકો ભાઈ. પછી આપ્યું નેવદ, નેવદ એટલે ઇટેબલ ઓફર, એટલે જે આપણો કોઈ બી શુભ કામ કરે ત્યારે બનાવીએ ને વસ્તુ, મીઠી વસ્તુ, જેમ કે ખીર, એ બધું એને શું કહેવાય, ચાવલનું જે ખીચડી, લાપસી, એવું કંઈ બનાવે ને એને શું કહેવાય? નેવદ, નેવદ એટલે પ્રસાદ. ભૈયા ભૈયા ભૈયા. પછી નેવદ નેવદ નેવદ. તો આ હતું આપણા શબ્દો જે તમારે નીચેની લાઇનિંગોમાં રાખવાના રહેશે. પછી શું આપ્યું? વાંચો અને લખો. તો રે રે ય, રે ઈ રે ઈ. પછી લે ઈ, લે ય, લે ઈ. વે વે વે. શે શે શે. તો આ હતા આપણા, અને આને તમારે નીચેની લાઇનિંગમાં એમને એમ જ લખવાનું રહેશે. વાંચો અને લખો નીચેના શબ્દો. તૈયારી, વૈભવ, વ સૈસવ, જૈવિક, ઘેરૈયા. તો આ શબ્દો તમારે નીચે લખવાના રહેશે. આપણા સ્ટેપ 1-12 પૂરા થયા, 8-12 પૂરા થયા. તો હવે આપણે આગળ મળીશું, અને આ તમારે તમારી નોટબુકમાં અને વર્કબુકમાં બંનેમાં લખવાનું રહેશે. જે રીતે તમારે વર્કબુકમાં લખો એ જ રીતે તમારે તમારી નોટબુકમાં ખાના પાડીને પણ લખવાનું રહેશે. થેન્ક યુ.